નાયબ મુખ્યમંત્રી નવીન બનેલા દાતા અંબાજી ચાર માર્ગે રસ્તાનું લોકાર્પણ કરવા અંબાજી પહોંચ્યા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે માં અંબાના દર્શન કર્યા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અંબાજી દાતા ચાર માર્ગીય રસ્તાનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા. સવારે સૌપ્રથમ નીતિનભાઈ પટેલે દાંતા અંબાજી માર્ગ પર આવેલ ત્રિશુલ્યા ઘાટી પર બનાવેલા નયનરમ્ય વ્યૂ પોઈન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ અંબાજીમાં ડીકે સર્કલ પરથી દાતા અંબાજી નવીન બનેલ ચાર માર્ગીય રસ્તાનું લોકાર્પણ કરી ખુલ્લો મૂક્યો અને ત્યારબાદ તેમણે અંબિકા ભોજનાલયમાં ચાલતા જલ્યાણ સદાવ્રતની મુલાકાત લીધી અને ત્યાર પછી અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન કરી અને માતાજીની ગાદી પર આશીર્વાદ લીધા. કોરોનાના લીધે બધા ધાર્મિક સ્થાનો બંધ હતા. હવે કોરોનાનો પ્રકોપ ઓછો થતાં બધા ધાર્મિક સ્થાનો ખોલવામાં આવ્યા છે અને વેપારીઓને પણ ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે તથા અમુક પ્રતિબંધો સાથે રથયાત્રાને પણ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું. કોરોનાની ત્રીજી લહેર વિશે જણાવતા કહ્યું કે માં અંબા કૃપા કરે કે ત્રીજી લહેર આવી જ નહીં અને કદાચ થોડી ઘણી આવી જાય તો સરકારની આરોગ્ય વિભાગની આ બાબતે સંપૂર્ણ તૈયારી છે. પ્રથમ અને બીજી લહેરના આંકડાઓ પરથી સરકારે દરેક પ્રકારની તૈયારીઓ કરી રાખી છે તેમ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.